नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण चार विषय गुजराती कूहू। विषय गुजराती कूहू एमां भणीशुं आपणे पाठ नौ। ऑफलाइनमां જ્યારે તમે સ્કૂલ દરમિયાન આપણે પાઠ આઠ સુધી ભણ્યા, સ્વાપોથી ચોપડી દરેકનો અભ્યાસ કર્યો અને એને લગતું લેસન પણ આપણે કર્યું, તો હવે ઓનલાઈન આપણે પાઠ નવ ભણીશું અને દરેક વિષયમાં આપણે લેસન પણ કરીશું। ઓનલાઈન ચાલતા ક્લાસીસમાં દરેક વિષયનું આપણે સારું વ્યવસ્થિત લેસન કરીશું। જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે તે તપાસવામાં આવશે, માટે દરેક વિડીયો રોજ જોવા અને નિયમિત લેસન કરવું અને તેનું અધ્યયન પણ કરવું। તો આજે આપણે ભણીશું પાઠ નવ। પાઠ નવ ગુજરાતીમાં શું છે? કમળ જળ, કમળ જળ, કમળ જળ, કમળ કેવું નામ છે? પાઠનું નામ કમળ જળ, કમળ જળ, કમળ જળ, કમળ। હવે તેનું ચયન કરીએ એટલે કે તેનું અધ્યયન કરીએ, શું કહેવા માગે છે પાઠ નવમાં ગુજરાતી કૂહુમાં। ચલો પહેલું તો આપણને ખબર જ છે, આપણે એકથી આઠ પાઠ ભણ્યા, દરેક પાઠની શરૂઆતમાં સરસ મજાનું એક ગીતડું આવે છે, આવે છે ને, એ આપણે ગાઈએ છીએ, સાથે સાથે એનો આનંદ પણ લઈએ છીએ। તો ચલો આ તમારા માટે જ ગીત છે, તમારા લગતાનું જ ગીત છે, તમે કેવા તોફાન કરો છો। ચલો હવે આજે તમારું નામ હું ધમ્મા ચકડી નામ પાડું છું, તમારું જે નામ છે એ નહીં, હું તમારું નામ નવું આવી ગયું, શું આવ્યું? ધમ્મા ચકડી। હવે આ તમારા બધા કારનામું છે, તમે કેવી મસ્તી કરો છો, શું શું કરો છો એ તમારા માટે છે। ધમ્મા ચકડી, ધમ્મા ચકડી, ધમ્મા ચકડી મારું નામ છે ને, તમારું નામ ધમ્મા ચકડી મેં પાડ્યું ને હમણાં। ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ, કે ડાયું ડાયું કરવાનું ને કામ કરવાનું કહેવાનું એ બધું તમારા લોકોનું કામ, મારે તો બસ તોફાન તોફાન ને તોફાન જ। સીધા રસ્તે વાંકા ચૂકા, ભલે ને રસ્તો સીધો હોય તો એ હું કેવો ચાલીશ ખબર છે, એ કામ પગ મૂકીશ, એ કામ પગ મૂકીશ, વાંકા ચૂકા જ ચાલીશ, સીધો તો હું ચાલીશ નહીં, કેમ કે હું ધમ્મા ચકડી છું। પગલા માંડું લાંબા ટૂંકા, એક લાંબુ મારીશ એક ટૂંકું ભરીશ, પછી એક આમ જઈશ આમ જઈશ, એમ વાંકા ચૂંકા ચાલીશ, લાંબા ટૂંકા પગલાં ભરીશ, કૂદકા મારીશ, ક્યાંક ઊભો રહી જઈશ, કેમ કે હું તો ધમ્મા ચકડી છું, પણ હું સીધો તો ચાલવાનો જ નથી। પાન વીણું ભીના સૂકા, હવે લો ઝાડના લીલા લીલા પાન બી છે, કોઈક પાન લીલું પણ હોય એટલે કે ભીનું પણ હોય અથવા સૂકું પણ હોય, ભેગા કરું ડાળી ઠૂંઠા, અને સાથે સાથે જે ઝાડ પરથી પડ્યા હોય ને ડાળીઓ અને એને નાના નાના કચરો એ બધું ભેગું કરું, ગંદા પાન ગમે તેવો બધો ઝાડનો કચરો હું ભેગો કરું। પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, હવે તમારે બધાને શું પંચાયત, મારે તો એ બધા કચરાનું શું કામ, શું કરવું શું ના કરવું એ મારે જોવાનું, તમારે જોવાનું નહીં। ધમ્મા ચકડી, ધમ્મા ચકડી, ધમ્મા ચકડી મારું નામ છે ને, મારું નામ। આટા મારું આડા અવળા, કપડાં પહેરું ઊંધા સવળા, લો આટા આટા માર્યા જ રાખું, કે થોડીક વાર આ ઘરે જાઉં, થોડીક વાર પેલી બાજુ જાઓ, પેલી બાજુ જાઓ, એમ આટા મારે રાખું, પણ એ પણ કેવા સીધા નહીં, હું આડા અવળા જ મારું અને કપડાં પણ ઊંધા સવળા, સીધાએ પહેરું ને ઊંધાએ પહેરું, આગળનો ભાગ પાછળ જવા દઉં ને પાછળનો ભાગ આગળ લાવું, મારી મરજી મારી જ, ગમે તેવા કપડાં પહેરું। પથરા વીણું ગોળ લીસા, પથરા જે જમીન ઉપર પડ્યા હોય ગોળ 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 ગોળ, એ પથરા એકદમ સરસ લીસા હોય, કે એમાં કોઈ આમ હાથ ફેરવીએ તો આપણને વાગી ન જાય, પણ એવા સરસ ગોળ લીસા લીસા હું પથ્થર વીણું, મણકાથી હું ભરું ખિસ્સા, રસ્તામાંથી કે ગમે ત્યાં ઘરમાં પડ્યા હોય એ બધા મણકા થી હું મારા ખિસ્સા ભરું, પથરા વીણું, પથરા પણ ખિસ્સા મૂકું, મણકા મળ્યા હોય એ પણ ખિસ્સામાં ભરું, જે પણ કંઈ રમકડા જેવી કે કોઈ પણ વસ્તુ મળે એ બધું હું મારા ખિસ્સામાં ભરું, કેમ કોણ છું હું? ધમ્મા ચકડી,
પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. તમે મને પૂછશો તોય હું તમને કહેવાનું નથી કે મારે એ બધા જે જે વસ્તુઓ મેં ભેગી કરી છે, આ પાન છે, પથરા છે, મણકા છે, બધો ઝાડનો કચરો, ઠૂઠા ને ડાળીઓ, એ બધાને તમારે શું, મારે જે કરવું હોય હું એ બધાને કરું. ધમ્મા ચકડી, ધમ્મા ચકડી, ધમ્મા ચકડી મારું નામ. ડાહ્યું ડાહ્યું કરવાનું કે કહેવાનું એ તારું કામ. કે તમે ભલે ને મને એમ કહો તું ડાયો છે, તું સરસ કામ કર, કે આવું તોફાન ના કર, આવું બધું તમે ભલે ને બોલે રાખો, પણ મારે તો જે કરવું હશે તે જ હું કરીશ, કેમ કે હું છું ધમ્મા ચકડી. કેટલું સરસ મજાનું ગીત હતું છે ને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું કામ કરાય, આપણે તો બહુ સરસ ડાયા દીકરા કહેવાઈએ. તો આપણે આવું કરવાનું નહીં, આપણે તો જે કામનું હોય એ વસ્તુ આપણે ભેગી કરવાની, એવું બધું ધમ્મા ચકડી કરાય નહીં. અત્યારે ચલો આગળ જોઈએ. પોસ્ટર જુઓ, એટલે કે પોસ્ટર એટલે કે ચિત્રો આપે છે એ જુઓ. સાવચેત અને નીડર બનો. આ બધી વસ્તુઓ તમને દેખાય છે, દરેક પોસ્ટરમાં બધા જુદી જુદી જાતના સાપ બતાવ્યા છે, એમનાથી આપણે પોતાની જાતને સાવચેત રાખવાની છે અને નીડર બનવાનું છે. આ આપણને દેખાય તો આપણે એકદમ ગભરાઈ ન જવું. કોઈ પણ જાતનું સાપ કે નાનું કણો બી દેખાય તો આપણે એનાથી ડરાય નહીં. આપણે આપણી બુદ્ધિથી એનાથી કઈ રીતે સાવચેત રહીશું, આપણે કઈ રીતેથી દૂર રહીશું, પોતાની જાતને સાચવીશું, એ આપણે કરાય જોઈએ. તો પહેલું ચિત્ર શું છે, બિન ઝેરી છે આ, પણ કઈ છે, રૂપસુંદરી. આ સાપને શું કહેવાય, રૂપસુંદરી. પછી આ ગ્રીન કલર લીલા રંગનો છે તો લીલવો, નાગદાદા છે, હે ને, આપણે તો ઓળખીએ છીએ નાગદાદા. આ સાપને ધામણ કહેવાય. શું કહેવાય, ધામણ. અમુક ઝેરી પણ હોય અને બિનઝેરી, કે જેનેથી કરડવાથી કે એના ફૂંક મારવાથી આપણને નુકસાન થાય તો એ બધા ઝેરી, અને આપણને નુકસાન ન થાય તો એ બધા બિનઝેરી કહેવાય, જેના ઉપાયથી જલ્દી આપણે સાજા પણ થઈ શકીએ. અને ઝેરી હોય એના ઉપાય ઘણો મુશ્કેલ હોય છે, માટે આ બધી વસ્તુઓથી સાવચેત રહેવું જોઈએ. પછી શું છે, ભંપોળી. શું લખ્યું છે, ભંપોળી. એ કેવી છે, બિનઝેરી છે. પછી છે આ સાપ વિરુંધતી. શું છે, વરુંધતી. શું છે, વરુંધતી, પણ કેવું છે, બિનઝેરી છે. પછી આંધળી ચાકરણ, આંધળી ચાકરણ એ છે, એ પણ બિનઝેરી છે. પછી શું છે, ફુરસો. આ સાપ પણ ઝેરી છે. તો અહીં આ ચિત્રોમાં બધા બિનઝેરી છે, બસ ખાલી એક આ નાગદાદા અને આપણો આ ફુરસો, આ બંને સાપ ખૂબ જ ઝેરી છે. તો માટે દરેક વિદ્યાર્થી મિત્રો, આવી વસ્તુ જોઈએ ત્યારે આપણે આમના સાથે કોઈ પણ જાતનું આપણો આઈડિયા વપરાય નહીં, આમનાથી દૂર રહેવાય, અથવા આપણાથી મોટા વડીલ હોય કે મોટું માણસ હોય એને આપણે કહીશું અને એનાથી આપણે સાવચેત રહીશું. માટે પોતાની જાતને સાચવવાની અને નીડર બનવાનું, કે આ બધું જોઈને આપણે ડોરી નહીં જવાનું. આપણે હવે મોટા થઈ ગયા, ચોથા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ, તો આપણે છે ને ધમ્મા ચકડી જેવું તો ના જ કરીએ કે એની પૂંછડી પકડી ફેંકી દઈએ, એવું તો કરીએ નહીં, નહીં તો આપણી પૂંછડી આપણને ઊભી પૂંછડીએ ભગાડે. માટે કોઈ પણ વસ્તુની વસ્તુ જોવાની, એના સાથે કોઈ જાતની ખેલ રમત રમાય નહીં. તો આ ભલે ઝેરી હોય કે બિનઝેરી હોય, તો મારે તો એટલું કહેવું કે આથી સાવચેત રહેવાનું અને આપણે નીડર બનવાનું, ધમ્મા ચકડી જેવું કરવાનું નહીં. તો ચલો હવે આગળ કઈ પ્રવૃત્તિઓ મૂકી છે તે જોઈએ. આપણે ઓનલાઈન જ્યારે તમે સ્કૂલમાં આવતા હતા ત્યારે મેં તમને ખાસ કહેલું કે આપણે ચોપડીમાં લખવાનું નહીં, આપણે માત્ર સ્વાપોથી આપણને આપેલી છે, જે સ્વાપોથીમાં દરેક પ્રશ્નના જવાબ આપેલા છે અને એમાં લખીશું તો આપણને વ્યવસ્થિત રીતે સમજણ પણ પડે. અહીં જગ્યાનો અભાવ હોય, ચલો અહીં જવાબ લખીએ, તો અહીં જગ્યાનો અભાવ હોય તો આપણે વ્યવસ્થિત જવાબ ન લખી શકીએ અને જ્યારે પરીક્ષા આવે ત્યારે આપણે તેનું પઠન પણ કરી શકીએ નહીં. તો ચલો જોઈએ શું છે. તમારો નાનો ભાઈ, નાની બહેન. વાક્ય બોલે, હવે નાના ભાઈ બહેન આપણા કેવા વાક્ય બોલે, આડા અવળા બોલે, કોઈ સીધું બોલે, કોઈ ઊંધું બોલે, એવા વાક્ય બોલે ત્યારે શબ્દ આડા અવળા થઈ જાય.
એની સરખા ગોઠવીને સાચા વાક્ય બનાવ. લો, એ તું ગમે તે વાક્ય બોલે, આડા પણ બોલે, મમ્મી શીરો ભાવે છે મને, તો તું ચલ બનાવી આપ. તો આપણે એમ કે મમ્મી મને શીરો ભાવે છે તો તું મને બનાવી આપ, આપણે એમ કહીએ. એ તો કે મમ્મી શીરો બનાવ ભાવે છે મને, એ માડું અવળું વાક્ય બોલે, પણ આપણે સીધું એનું વાક્ય કરીએ છીએ. મમ્મી એ શીરો ભાવે મને મારી બહુ બનાવી. લો લો, કેવું આવું આવું વાક્ય બોલે ભાઈ બહેન, તો આપણને ફાવે ખબર ના પડે, તો આપણે એનું સીધું કરીએ. મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. હવે જોઈએ, ચલો આ ઉદાહરણ એ જ રીતે પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે આ રીતે તૈયાર કરવાના. હવે જોઈએ, બહુ બીક લાગે છે કૂતરા જોડે રમવામાં. તો આપણે સીધું વાક્ય બનાવીએ, તો કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે, આ રીતે પણ વાક્ય બને. ચલો બીજું જોઈએ, આ બધું સ્વાપોથીમાં આવશે ત્યારે હું બરાબર વ્યવસ્થિત તમને સમજાવીશ. અત્યારે જોઈ લો તો, મજા પડી અગરપાટો મને રમવાની. મને અગરપાટો રમવાની મજા પડી. તમે માટે ખેતરમાં શું મારા લાવ્યા? તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા? એમ આપણે કહી શકીએ, રમકડા મારા સંતાડી તમે દીધા છે, તમે મારા રમકડા સંતાડી દીધા. નિશાળમાં હું જવાનો જવાની, મોટો મોટી નથી ભણવા થઈ. તો હું મોટો મોટી થઈને નિશાળમાં ભણવા જવાની કે જવાનો નથી. આ બધા વાક્યો આપણે સ્વાપોથીમાં સરસ રીતે એનું ચયન કરીશું અને લખીશું જવાબ સાથે. પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણને વ્યવસ્થિત રીતે ફાવે વાંચતા. હવે જોયું આપણે ધમ્મા ચકડી નામની કવિતા. હવે શું છે આ પાઠ 9નો? હવે આગળનો સંવાદ શું છે? માખણ મિત્ર અને મટુકી. માખણ મિત્ર અને મટુકી, આ કયા સંવાદ આવી શકે? ખબર છે તમને, માખણનો તો કહીએ ત્યારે આપણને કોણ આવી યાદ આવે છે? ભગવાન કૃષ્ણ. મટુકી સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. લો, હવે તમારા ફ્રેન્ડ સાથે તમે માતા યશોદા, કૃષ્ણ અને બલભદ્ર એમના ભાઈ બની અને આ વાક્યો એકબીજાને કહો અને નાટક ભજવીએ. ચલો આપણે ભજવીએ. જુઓ છે ને ત્રણ જણા, આ માતા યશોદા છે, આ છે બલભદ્ર અને આ શ્યામ વર્ણા મોર પીછધારી. કોણ હશે આપણા? ભગવાન કૃષ્ણ. કાનો કાનુડો. તો ચલો, તો કઈ વાત, કયો સંવાદ એમનો આપેલ છે? આપણે તો શ્રી કૃષ્ણ સિરિયલ આપણે ટીવીમાં જોઈ છે તો આપણને ખબર જ છે શ્રી કૃષ્ણ ભગવાનના પરાક્રમો વિશે, માખણ ચોર વિશે. એમ મનાતું હતું ને, એમને કહેવાય છે ને માખણ ચોર. તો એમણે આ પાઠ દરમિયાન, આ સંવાદ દરમિયાન શું ભાગ ભજવ્યા છે આ ત્રણેય, એ આપણે જોઈએ અને સાંભળીએ. ચલો જોઈએ. પહેલો સંવાદ કોણ બોલે છે? માતા યશોદા. અરે લાલા સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. હવે હવે લો, કૃષ્ણ ભગવાનની માતા યશોદા કૃષ્ણ ભગવાનને શું કહે છે કે હે કૃષ્ણ, તું તો રોજ તારી ફરિયાદો કરે છે બધા, કે તું કેટલા અને કેવા તોફાન કરે છે. કૃષ્ણ ભગવાનને માતા યશોદા કહે છે, અરે તારાથી તો હું કંટાળી ગઈ છું, રોજ આપણા ઘરે આપણા નખરા આપણે તોફાન કહેવા આવે તો મમ્મી પપ્પા આપણાથી કંટાળી જાય કે ન કંટાળી જાય, તો માટે આપણે તોફાન કરાય નહીં. તો પછી આગળ કૃષ્ણ ભગવાન શું કહે છે? કૃષ્ણ, અરે મારી માડી એટલે કે મારી મમ્મી ફરીથી ફરિયાદ આવી. મેં એવું શું કર્યું કે મારી આજે ફરી ફરિયાદ આવી, કે રોજ તો ફરિયાદ આવે છે હો, તો આજે ફરિયાદ આવી. આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. કૃષ્ણ ભગવાન તો શું કહે છે કે આ બધી ગોપીઓ ભેગી મળીને મારું જ નામ દે છે કે મને સુખેથી રહેવા જ દેતી નથી. માતા યશોદા, ઓહો હો, હેરાન તું, હેરાન તો તું ગોપીઓને કરીશ. ઓહો બહુ ડાયો, તું તો તું હેરાન કેવી રીતે થાય? તું તો ગોપીઓને હેરાન કરે છે, તને કોણ પણ હેરાન કરે? કૃષ્ણ, અરે એવું તે હોય માં કે એવું હતું છે મમ્મી, અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ કે આપણી આટલી બધી ગાયો છે, તો અમે ખેતરમાં ડુંગર ઉપર ગાયો ચરાવીએ છીએ, તો પછી ગોપીઓને હું હેરાન ક્યારે કરવા ગયો હોઈશું? તે ગોપીઓ રોજ મને ફરિયાદ કરે છે મારા વિશે કે હું એમને હેરાન કરું છું, પરેશાન કરું છું, ખોટું બોલે છે એ બધી. યશોદા, આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા
મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી કે લો તમે બધા ભેગા મળીને મિત્રો અને કનૈયાએ અમારી જે માખણ ભરેલી હતી માટલીઓ આવી મટકીઓ જે માથે લઈને અમે જતા હતા એ પાછળથી આવી અને કાંકરા મારી અને ફોડી નાખી. બોલો ખાધું પણ નહીં અને એને દુરુપયોગ થયો. એટલું જ નહીં ઘરે શીકામાં રાખેલું દહીં માખણ પણ ખાઈ ગયું. શીકામાં એટલે આ રીતે લટકાવી હોય એ પણ બોલો રાખ્યું તું તો એ ચોરી કરીને ખાઈ ગયો તમારું કનૈયા. કનૈયા તું આવા તોફાન કેમ કરે છે? દીકરા કે તું આવા તોફાન કેમ કરે છે? રોજ મારે તારા વિશે સાંભળવાનું, હેરાન પરેશાન થવાનું. ત્યારે કૃષ્ણ શું બોલે છે જવાબમાં? કૃષ્ણ, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. એ લો એ પણ પોતાના બચાવનો, તમે બચાવનો રસ્તો ગોતી કાઢો ને, એમને પણ પોતાના બચાવનો રસ્તો. એ મમ્મી, ગોપીઓ તો ખોટું બોલે છે કે, પૂછી લે ને મોટા ભાઈને. ત્યારે એમના મોટા ભાઈ કોણ? બલભદ્ર. જો એની જોડણી ભદ્ર કેવી રીતના લખ્યું છે પરીક્ષા દરમિયાન પૂછાય ત્યારે આપણે ભૂલ ના પડે, ખાસ ધ્યાન રાખજો, બલભદ્ર. કનૈયાની વાત સાચી છે માં, એ પણ એમની મમ્મી એ કહે છે કે હા કનૈયો વાત સાચી કરે છે માં. નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે આપણા ઘરે, નંદ બાબાના ઘરે ક્યાં ખોટ છે કે આપણા ઘરે આટલી બધી ગાયો છે તો પછી ક્યાંથી અમે બીજાના ઘરે માખણ ચોરવા જઈશું કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે. લો આપણા ઘરે આટલી બધી ગાયો છે તો અમે શું કરવા બીજાના ઘરે માખણ ચોરવા જઈએ? આ બધી ગોપીઓ કૃષ્ણ વિશે ખોટું બોલે છે. લો બલભદ્ર પણ એમનો કોનો સાથ આપે છે? કૃષ્ણનો. કૃષ્ણનો સાથ આપે છે અને એમ કહે છે કે એ બધી ગોપીઓ કૃષ્ણ વિશે ખોટું બોલે છે. તો પછી આપણા કૃષ્ણ ભગવાન આગળ શું બોલે છે જોઈએ. તું સાવ ભોળી છે માવડી, એટલે મમ્મી તું તો સાવ ભોળી છે, હું વળી માખણની ચોરી કરું કે? હું વળી માખણની ચોરી કરું? તને એવું લાગે છે આપણા ઘરે કેટલી બધી ગાયો છે અને હું વળી માખણ લેવા જાઉં? યશોદા ગુસ્સે થઈને, હવે તે ગુસ્સે થઈ ગયા કે આવું બોલ રોજ રોજ તો થોડી કોઈ ખોટું કહેતું હોય ગોપીઓ. ત્યારે શું કહે? તો શું ગોપીઓ ખોટું બોલે છે? તો પછી એને કીધું તો શું ગોપીઓ ખોટી અને તું અને બલભદ્ર બે સાચા એવું? પેલી રમાના ઘરે શીકામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો કે તમે બાજુના ઘર રમાબેનના ઘેર પહોંચી ગયા ત્યારે એ ઉપર લટકાવેલી માટલીઓમાંથી માખણ ખાતા હતા ત્યારે એમના દાદી રેવાબા જોઈ ગયા છે. બોલ આ વાત સાચી છે કે ખોટી? તેઓ હવે તો પકડાયા જ ને, સામે જોયેલું હોય તો પછી શું કરવું પડે? વાત તો સાચી જ છે ને કૃષ્ણ, અડધી સાચી ને અડધી ખોટી. એમ કહે છે કે મમ્મી આ વાત તો અડધી સાચી છે ને અડધી ખોટી છે. પછી એની મમ્મી પાછી ગુસ્સે થઈ ગયા. યશોદા માતા શું કહે છે? યશોદા માતા કૃષ્ણને, કૃષ્ણ શું કહે છે? યશોદા માતાને પોતાના કેવા કેવા નવા બહાના બતાવે છે જોઈએ. તો શીકામાંથી માખણ મેં લીધું હતું કે મેં માટલીમાંથી માખણ તો લીધું હતું પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. લો પાછા જુઓ કેવું કહે છે. ભલે અમે માખણ લીધું પણ અમે નહોતા ખાતા, એમના છોકરાને જ માખણ, પોતાના ઘરનું પોતાને જ માખણ ખવડાવતા હતા. બોલો એ બિચારો શીકા સુધી પહોંચી ન શકે એટલે અમે ભાઈબંધોએ એની મદદ કરતા હતા કે એની નાનું અને માટલીઓ છીક ઉપર લટકાવેલી હતી. તો પછી એ બિચારો કઈ રીતે પહોંચે અને એને માખણ ખાવતો તો અમે બધા ફ્રેન્ડો ભેગા મળીને એને માખણ ખવડાવતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. તો સીધું બધું કોના પર? બલભદ્ર એમના મોટા ભાઈના માથે ઢોળી દે કે લે પૂછી લે ભાઈને, આપણે પણ કંઈક નવી જૂના કારનામું કર્યું હોય, આપણા જોડે નાની બેન કે ભૈલો રમવા આવ્યો હોય તો આપણે કેવું કરીએ, આપણે બચાવ કરીએ? પૂછાને 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 એમ કરતા નથી. તો એમ કૃષ્ણ ભગવાન પર બધી વાતે કોણે? પોતાના મોટા ભાઈ બલભદ્રને કહે છે કે તમે મારો પક્ષ ખેંચો, તમે મારો પક્ષ ખેંચો. બલભદ્ર, કાનુડાની વાત સાચી છે બા. એમ એ પછી એમનો એ ભાઈનો પક્ષ જ ખેંચે ને. તો કે હા મમ્મી, કાનુડાની વાત તો સાચી છે, તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી કે? આ બધી ગોપીઓ શું કરે છે? તારા જેમ તું જેમ અમને માખણ ખવડાવે છે એમ તે એમના દીકરા દીકરીઓને માખણ ખવડાવતી નથી. શું કરે છે માખણનું? એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. લો
જેમ તું અમને ખવડાવે છે એમ એ લોકો શું કરે છે કે મથુરાના બજારમાં બધું માખણ છાશ દહીં દૂધ બધું વેચી નાખે છે. કૃષ્ણ, નહીં તો શું ઘરના છોકરા ભૂખ્યા રાખવાના? કેમ કે લો, ઘરના છોકરાને ભૂખ્યા રાખવાના અને બહારનાઓને ઘી માખણ ખવડાવવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી, મહી એટલે દહીં, દહીં માખણ મથુરાના? આવું તો ન ચાલે બા હો, કે આવું થોડી ચાલો કે અમે ભૂખ્યા રહીએ, બાળકો ભૂખ્યા રહીએ. ગાયો આપણી, ગોવાળિયાઓ આપણા, ગોકુળ આપણું, બધું આપણું અને માખણ મહી દહીં ને બધું કોણ ખાય? મથુરાવાસીઓ? એવું ન ચાલે. પછી મમ્મી એમના યશોદા માતા શું કહે છે? એમ વાત છે, એવું બધું કામ કરે છે એ લોકો? આવવા દે બધી કાબરોને. કાબરોને એટલે કે બધા બહુ બોલતા હતા ને, આવવા દો એ બધાની વાત છે. આજે મારા દીકરા પર ખોટું આળ લગાવે છે, હવે એમની વાત છે કે મારા ખોટાના, મારા દીકરાનું ખોટું નામ દે છે કે એણે આમ કર્યું તેમ કર્યું, એવા ખોટા ખોટા જવાબો આપે છે, સવાલો કરે છે. તો આવવા દો આજ એ બધાની વાત છે. તો અહીં શું સંવાદમાં, આ સંવાદ સાંભળે તો આપણને શું લાગે કે કૃષ્ણ ભગવાન એક બાજુ તો દહીં ને બધું, દહીં માખણ ને બધું ખાય છે ચોરી કરીને, બરાબર, અને ખોટું બોલે છે, માખણ ખાઈ જાય છે, પોતે પણ ખાય છે, સાથે સાથે એમના મિત્રો બીજા ગોવાળો છે એમને પણ ખવડાવે છે અને મમ્મી સાથે ખોટું બોલે છે. અને આ સંવાદમાં પાછો ભાગ કોણ સારું ભજવે છે? બલભદ્ર. એ પણ હા એ હા કરે છે. પણ આમાં એવું છે, શું થયું એક ખરાબ વાત, કે ગોકુળની ગોપીઓ પોતાના છોકરાઓને માખણ દહીં ખવડાવવાના બદલે મથુરામાં વેચે. કેમ? કેમ કે તેથી તેમને પૈસા મળે એ માટે. એક જોતે એ પૈસા માટે સારું છે અને ઘરના છોકરાને ભૂખ્યા રાખી અને બહાર આપવા જવું એ પણ ખરાબ છે. તો આ સંવાદ આપણને કેવો સરસ મજાનો લાગ્યો. હવે આગળ જોઈએ શું છે. ચલો, તો કયો પોઈન્ટ આવ્યો? વાતચીત. ચલો, વાતચીત આ તમારા ઉપર છે. તમે કેવા કેવા તોફાન કરો છો. ઓહો હો, આની તો લિસ્ટ બનાવી છે, સવારથી સાંજ થઈ જાય, મન લાગે મહિનાઓ મહિનાઓ જતા રહે. એક તમે એક ડગલું ભરો ને એક તોફાન, એક ડગલું ભરો ને એક તોફાન. ડગલું એ ભરો તો ગાટા વખતે નીચે પડેલો ગ્લાસ ઢોળી નાખો પાણી ભરે, હે ને? એવા તમારા તોફાનો છે. તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? લો, એ કંઈ પૂછવાનું હોય, પહેલાં તો સ્કૂલના ટીચર, પછી આજુબાજુવાળા એમના ફ્રેન્ડો, એમની મમ્મીઓ, બધા ફરિયાદો કરે તમારી. તમારા મમ્મી પપ્પા મોટે ભાગે ફરિયાદો માની લે. એ ફરિયાદ કરનારા શું કહે છે? માની પણ લે. શું કરે? કર્યું હોય આપણે એવું કામ, માની લે અને પછી શિખામણ આપણને આપે અને આપણને કે સોરી કહો કે હવે એમના ઘરે કે એમને કોઈ તોફાન કે કોઈ નુકસાન કરીશું નહીં. મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? એકદમ સાવડાયા થઈને બેસી જઈએ છીએ, હે ને? પછી નહીં નહીં એમ કહીએ, તોફાન નહીં કરું, તોફાન નહીં કરું એવી ખાતરી આપીએ છીએ, સોરી, હા ના ને, ઉઠક બેઠક ને ગમે તેટલા મન કરીને મનાઈ લઈએ એને પછી ભૂલી જઈએ છીએ, પાછા ચાલુ પડી જઈએ છીએ, નહીં? મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કરે? દાદા ને દાદી, બીજું કોણ હોય? તમારા વિશે ફરિયાદ થાય ત્યારે મોટે ભાગે સાચી કે ખોટી એમ લાગે છે? સાચી જ હોય, કેમકે આપણે કર્યું જ હોય તો પછી લાગે ને, પછી ત્યારે મમ્મી પપ્પાને આપણા કોક કહી જાય તો આપણને કેટલું ખોટું લાગે છે. તો આપણે તોફાન કરવા જોઈએ નહીં. ચલો આગળ શું પ્રશ્ન આવ્યો છે, જવાબ લખો. સવાલ જવાબ આપ્યા છે. યશોદા કોને ફરિયાદ કરે છે? યશોદરા માતાને કોણ ફરિયાદ કરે છે? આ સવાલ જવાબ સ્વાપોથીમાં આપેલા છે. આપણે અહીં જગ્યાના અભાવને કારણે આપણે સ્વાપોથીમાં લખીશું. યશોદાને કોણ ફરિયાદ કરે છે? કોણ? ગોપીઓ. ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? કેમ કે ગોપીઓ ફરિયાદ કરે છે કારણ કે માખણની મટકીઓ ફોડી નાખે છે, એમના ઘરમાં મૂકેલું, શિક્કામાં મૂકેલું દહીં ખાય, દહીં માખણ ખાઈ જાય છે, એટલા માટે. કૃષ્ણનો બચાવ કોણ કરે છે? બલભદ્ર. કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? પોતે પણ ખાય અને એમના મિત્રો ફ્રેન્ડોને પણ ખવડાવતા. કૃષ્ણના બાપુજીનું નામ શું હતું? વસુદેવ. અહીં આપણે સાચું નામ લખવાનું છે. કોણ હતા? વસુદેવ, નંદબાબા લખાય નહીં. ગોપીઓ માખણ અને દહીં ક્યાં વેચતી હતી એ તો આપણને ખબર જ છે. ક્યાં વેચવા જતી હતી? મથુરામાં, કંસના શહેરમાં, કંસના નગરમાં વેચવા જતી હતી. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. ચલો, આવી ગયું પાછું તમારું મસ્ત ગીત, ધમફરી ધમાચકડી કરીએ. ના હો, વારંવાર મારે તમને ધમાચકડી કરાવી નથી.
જોડીમાં રમો, કોઠો જુઓ, કોઠાના ત્રણ ઊભા ખાના આપેલા છે, એક ભાગ પસંદ કરો, વાક્ય બનાવો. આ મેં તમને ઓફલાઈન હતા, તમે સ્કૂલમાં હતા તો મેં સરસ રીતે સમજાય, તો એક વાક્ય આનું લેવાનું, તમને ગમતું હોય આ વાક્ય લેવાનું, પછી એમાંથી સામે બંધ બેસતું હોય એ વાક્ય બનાવવાના છે. વર્ગમાં એક રમત છે, આ એક રમત છે, જે સાચું વાક્ય બોલશે એને એક પોઈન્ટ અને ખોટું વાક્ય બોલશે એને ઝીરો પોઈન્ટ. સાચું વાક્ય બોલશે એને એક પોઈન્ટ અને ખોટું વાક્ય બોલશે એને ઝીરો પોઈન્ટ મળે. એમ બોલે, ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા. ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા. ગામ લોકો એવા હતા ના, એમ આવે, ગામ લોકો કૃષ્ણના તોફાનથી કંટાળી ગયા હતા. કૃષ્ણથી કંટાળી ગયા, તો એવું વાક્ય લખે તો સાચું પડે. તો જુઓ આ છે, ઠંડા પાણીમાં નાહવાની શું થાય, બહુ મજા પડે, વાક્ય સાચું છે. ગોવાળ આખો દિવસ ગાયો ચારે, એ વાક્ય સાચું. પછી એમ લખ્યું કનૈયાને આખો દિવસ આખો દિવસ માખણ બહુ ભાવે, એવું વાક્ય ખોટું, એ તો આપણું ઝીરો પોઈન્ટ. તો આ તમારી રમત છે, આ પરીક્ષા લક્ષી છે નહીં. પછી શું છે, ઝેરી સાપથી બધા બીએ, માત્ર કાનો ન બીએ. તમને ખબર છે કાનો કેમ નહોતો બીતો, કારણ કે કાનો સાવચેત હતો અને નીડર હતો. એ સાપ સામે નીડર એટલે કે સાવચેત એટલે કે આવતો હોય તો એ પોતાને ખસી જાય, અને નીડર હતો, ડરી નહોતો, કે ડરના કારણે પણ આપણે પોતાની જાતને પણ અને સામેવાળી વ્યક્તિ એટલે કે સાપને પણ નુકસાન કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નીડર બનો અને સાવચેત રહો. તો અહીં પાઠ નવનો ભાગ એક, પાઠ નવનો ભાગ એક અહીં પૂર્ણ થાય છે. તો આ ભાગ એકનું આપણે હોમવર્ક મેળવી લઈએ, ભાગ એકનું આપણે હોમવર્ક મેળવી લઈએ. આપણે પહેલાં પાઠ આઠ સુધી તો આપણે કમ્પ્લીટલી સ્કૂલમાં લખી અને તૈયાર કર્યું હતું. તો હવે ભાગ પાઠ નવનો ભાગ એકનું આજે હોમવર્ક મેળવી લઈએ. તો હોમવર્કમાં શું છે, નવા પેજે મોટા અક્ષરે લખીશું હાસ્યમાં પાઠ નવ, કમળ જળ કમળ, કમળ જળ કમળ, કમળ જળ કમળ, કમળ પાઠનું નામ લખીશું અને માત્ર આટલી કવિતા જ લખીશું. માત્ર આટલી કવિતા જ હોમવર્કમાં લખીશું, માત્ર આટલી કવિતા જ હોમવર્કમાં લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું બીજા ભાગમાં, પાઠ નવના ભાગ બેમાં મળીશું. આવજો અને આટલું હોમવર્ક લખજો. આવજો વિદ્યાર્થી મિત્રો.